આજરોજ GSDMA દ્વારા IMD જે આગાહી આવી છે એ મુજબ એમાં જામનગરનો પણ સમાવેશ થાય છે અને રેડ એલર્ટમાં જામનગર શહેર અને જિલ્લાનો પણ સમાવેશ થાય છે. તો આ તબક્કે જામનગર કોર્પોરેશન તંત્ર પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજાગ છે. તબક્કે સૌને મારી વિનંતી છે કે જરૂર હોય તો જ નીકળવું, બાકીના સમયમાં જો આપણે નીચાણવાળા વિસ્તારોમાંથી દૂર રહીએ તો વધારે સારું. એ જ રીતે આપ સૌને અપીલ છે કે પાણીનો જે પણ ઉપયોગ કરીએ એ કૂવાનું હોય, હેન્ડપંપનું હોય કે પછી પાઇપલાઇનનું હોય, એને હમણાં જે પાણીજન્ય રોગોથી આપણે સાવચેતી રાખીએ. કારણ કે સિટીમાં 4-5 કેસીસ કોલેરાના પણ નીકળ્યા છે. એ સંજોગોમાં આપણી ફરજ છે કે ડાયરિયા કે ડિસેન્ટ્રી ટાઈપના પ્રકારના જે કોઈ બીમારીઓ છે એનાથી આપણે બચવા માટે પાણી ઉકાળેલું પીવું અને ક્લોરિન નાખેલું પાણી વાપરવું જોઈએ. મહાનગરપાલિકાના વોટર સપ્લાય તંત્ર દ્વારા પાણી ક્લોરિનેશન કરેલું જ મળે છે, પરંતુ એ સિવાયના પણ સોર્સનો ઉપયોગ લોકો કરતા હોય છે. તો એવા પાણીમાં ક્લોરિનની ઢીકડી નાખીને ઉપયોગ કરવા વિનંતી છે. અને ખુલ્લા ખોરાકો કે ગમે ત્યાંથી કોઈ જે પદાર્થ મળતો હોય કે પછી બરફ હોય એવી વસ્તુઓનો ઉપયોગ અત્યારે હાલ પૂરતો ટાળવા વિનંતી છે. સાહેબ, રણજીતસાગર ડેમમાં પણ નવા નિયમની આવતો? હા, એક વાતની ખુશખબર એ છે કે રણજીતસાગરમાં આજે સવારે જે 17 ફૂટની સપાટી હતી એ હવે 19 ફૂટની થઈ છે, એટલે કે લગભગ 2 ફૂટ સપાટી નવા નીર આપણને મળ્યા છે. રણજીતસાગર જામનગર શહેર માટે પાણી માટે ખૂબ અગત્યનું છે. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.